નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રીતિ મિસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર પ્રથમ વિડિયોમાં આપણે એક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર સાથે સાથે સમાજશાસ્ત્ર શબ્દની ઉત્પત્તિ તેની વ્યાખ્યા તેના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન સમાજશાસ્ત્રનો ઉદ્ભવ શી રીતે થયો તથા સમાજશાસ્ત્રના પિતા તરીકે જેને ઓળખવામાં આવે છે તેવા ઓગસ્ટ કામ સાથે સાથે અન્ય સમાજશાસ્ત્રીઓ ઇમાઇલ દુર્ખીમ હર્બર્ટ સ્પેન્સર કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર ના વિચારોનો અભ્યાસ કર્યો ફ્રાન્સમાં ઓગસ્ટ કોન્ત દ્વારા રોપાયેલું સમાજશાસ્ત્રરૂપી બીજ ધીમે ધીમે વટવૃક્ષ બની અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ઝડપથી વિકાસ પામવા લાગ્યો પરંતુ વિદ્યાર્થી મિત્રો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ ઓગણીસો ને થી શરૂ થયો એમ કહી શકાય બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી પેટ્રીક અધ્યક્ષ અધ્યક્ષપદે ભારતમાં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં ઓગણીસો ચૌદમાં અનુસ્નાતક વિભાગ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં મુંબઈની યુનિવર્સિટીમાં આ અભ્યાસ શરૂ થયો ત્યારબાદ જાણીતા ગોવિંદ સદાશિવ દુરીએ આ વિભાગના અધ્યક્ષ પણ રહ્યા હતા અને ઓગણીસો બાવનમાં માં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા ધુરીએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી કેડી કંડારી હતી આમ વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને ચૌદની સાલ યાદ રાખવી જરૂરી છે ઓગણીસો ને ચૌદમાં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક વિભાગમાં પેટ્રિક ગીટ્સના અધ્યક્ષ પદે સૌ સમાજશાસ્ત્ર વિષયનું અધ્યાપન કાર્ય શરૂ થયું હતું ત્યારબાદ ઓગણીસો ને સત્તરમાં કોલકતા વિશ્વ વિદ્યાલયમાં શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સાથે સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન કાર્ય પણ શરૂ થયું હતું એટલે કે સૌ પ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં ઓગણીસો ચૌદ માં ત્યારબાદ ઓગણીસો ને સત્તર માં કોલકતા વિશ્વવિદ્યાલયમાં અને વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે ઓગણીસો ને ચોવીસ માં ભારતના જાણીતા સમાજશાસ્ત્રી

સમાજ ચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે પરંતુ સમાજશાસ્ત્રીય સંશોધનો અને આ નાણાકીય મદદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ તથા યુજીસી દ્વારા મળવા લાગી સંશોધન માટે આ બે સંસ્થાઓ દ્વારા નાણાકીય મદદ પ્રાપ્ત થતા જ ભારતમાં સમાજશાસ્ત્રીય સંશોધનોને વેગ મળ્યો ભારતમાં અન્ય વિશ્વવિદ્યાલયોની જેમ ગુજરાતમાં પણ જુદા જુદા વિશ્વવિદ્યાલયો તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું હતું ત્યારબાદ મેડિકલ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પણ સમાજશાસ્ત્રને એક વિષય તરીકે શીખવવામાં આવ્યો ખાસ તો સુરત ખાતે આઈપી દેસાઈએ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનોને વેગ આપી રહી છે હા વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનોને વેગ આપવા માટે સુરત ખાતે આવેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા સંશોધનોને વેગ આપી રહી છે અને આ સંસ્થાના સ્થાપક છે આઈપી દેસાઈ અને આ જ સંસ્થાનું એક સામાયિક છે જેનું નામ છે અર્થાત આ સામાયિક દ્વારા ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પણ પ્રકાશિત થાય છે અને તેમની સંશોધન વૃત્તિને પ્રોત્સાહન મળે છે ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં એને થુથી આઈપી દેસાઈ અક્ષય દેસાઈ અને નીરા દેસાઈ તારાબહેન પટેલનીય યોગદાન રહ્યું છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો મુદ્દો છે સમાજશાસ્ત્ર નું વિષય ક્ષેત્ર સમાજશાસ્ત્ર એમ તો સમાજનો અભ્યાસ કરે છે સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે તેથી તેના વિષયની એક ચોક્કસ હદ કે સીમા નક્કી કરી શકાય સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરતું સામાજિક પાસાઓને આવરી લે છે ખાસ તો સમાજનું સાતત્ય જાળવી રાખે અને સમાજમાં પરિવર્તન લાવે એવા પરિબળોને તે સમજાવે છે એલેક્સ ઇકલેન્સ નામના વિજ્ઞાન વિદ્વાને તેનું વિસ્તૃત વર્ણન પણ રજૂ કર્યું છે અહીં આપણે સમાજશાસ્ત્રના અભ્યાસ વસ્તુને નીચે મુજબ સમજીએ સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રમાં સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ ત્યારબાદ પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ અને પાયાની સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ આ એનો વિષય ક્ષેત્ર ગણી શકાય સૌ પ્રથમ જોઈએ સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો મૂળભૂત એકમ એટલે કે યુનિટ સમૂહ અથવા તો સંગઠન સમૂહોનો બનેલો છે જે મંડળ કે એકમોનો બનેલો છે તેના મૂળભૂત એકમો એટલે કે મૂળભૂત જે સમૂહ છે એનો અભ્યાસ કરવો તે સમાજશાસ્ત્ર વિષય ક્ષેત્ર ગણાય છે તો પ્રથમ છે સમાજમાં રહેતી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો તેમના વચ્ચેની આંતરક્રિયાઓ તેમના સામાજિક ધોરણ વ્યક્તિના સામાજિક દરજ્જા વ્યક્તિની કે સમૂહની સામાજિક ભૂમિકા સમાજનું માળખું સંસ્કૃતિનો અભ્યાસ ત્યારબાદ જુદા જુદા સામાયિક સમૂહો તેમના પ્રકાર તેમના લક્ષણ અને આ સમૂહો વચ્ચેના આંતર સંબંધનો અભ્યાસ કરવો સાથે સાથે ગ્રામ સમૂહ નગર સમુદાય આદિવાસી સમુદાય અને સામાજિક મંડળો અને સંગઠનો સાથે સાથે સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓનો અભ્યાસ સમાજના મૂળભૂત એકમોના અભ્યાસમાં આવરી શકાય છે ત્યારબાદ જોઈએ પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિવિધ સંસ્થાઓનો અભ્યાસ કરવાનો છે સૌ પ્રથમ કુટુંબ અને કુટુંબના સભ્યો વચ્ચેની સગાઈ સંબંધો ત્યારબાદ આર્થિક રાજકીય કાનૂની અને ધાર્મિક સંસ્થાઓનો અભ્યાસ પણ સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રમાં આવરી લેવાયેલો છે આર્થિક સંસ્થાઓ એટલે જુદા જુદા વેપાર વાણિજ્ય ઔદ્યોગિક અને વ્યવસાયિક જૂથો રાજકીય સંસ્થાઓ એટલે સરકાર રાજકીય પ્રશ્નો કે ધારાસભા કે પંચાયતને લગતી સંસ્થાઓ ત્યારબાદ કાનૂની સંસ્થાઓ એટલે બંધારણ કાનૂન વ્યવસ્થા કાનૂન અને સામાજિક પરિવર્તનનો અભ્યાસ કરતી સંસ્થાઓ ત્યારબાદ ધાર્મિક સંસ્થાઓ જેવી કે ધર્મ સંપ્રદાય સાંપ્રદાયિક તણાવ ને લગતી બાબતોને પણ ધાર્મિક સંસ્થાઓમાં આવરી શકાય છે જ્ઞાતિ વ્યવસ્થા અને શિક્ષણ સંસ્થાઓ જ્ઞાતિ વ્યવસ્થા અને શિક્ષણ સંસ્થાઓ પણ પાયાની સામાજિક સંસ્થાઓ છે તેનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર નું વિષય ક્ષેત્ર છે ત્યારબાદ પાયાની સામાજિક પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર સામાજિક સંગઠનોનો સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને તે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે માનવી એક સામાજિક પ્રાણી છે આપણે એકબીજા સાથે કેટલું અનુકૂલન સાધીને રહીએ છીએ બે વ્યક્તિ કે બે સમૂહ વચ્ચે સંઘર્ષ હોઈ શકે છે સ્પર્ધા હોઈ શકે છે આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ બને છે ત્યારબાદ સમાજના સભ્યોને સમાજ માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજિકીકરણની પ્રક્રિયા પણ હોય છે સાથે સાથે સામાજિક વિચલન અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા પણ છે આ સામાજિક પાયાની પ્રક્રિયાઓ સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો કઈ સાલથી થયો કયા સમાજશાસ્ત્રીઓ દ્વારા થયો અને સમાજશાસ્ત્રનો વિષય ક્ષેત્ર એમાં કયા કયા મુદ્દાઓને આવરી શકાય છે તેનો અભ્યાસ કર્યો આભાર